એક્ટિવિટી 10 એમાં છે આ સર્કલ આપેલું છે એમાં હાઇલાઇટ કયા વર્ડ્સ થાય છે જે આપણે લખવાના છે તો અહીંયા છે અ મંકી અ બેન્ચ અ નોઝ અ બનાના એન્ડ અ ફેન બરાબર તો આમાં હાઇલાઇટ કયા વર્ડ્સ થાય છે આપણે જોઈ શકીએ કયા વર્ડ્સ છે એન છે તો આપણે અહીંયા શું લખવાનું એન લખવાનું બરાબર બેટા એક મિનિટ હું લખાવું છું જો આવો એન લખો તમારા ગોળ રાઉન્ડ માં છે ને આવો સરસ મજાનો આલ્યો મેન લખો જો આવો એન લખ નાખો હા સરસ બેટા જેનિશભાઈ મુછડિયા મને બતાવ્યું સરસ લખ્યું છે એવી રીતે લખવાનું બધા વિડીયો ઓન કરી દો જોઈ અને તમારી બુક બતાવો જોઈએ કાજલ બેન જાપડા તમારો વિડીયો ઓન કરો બેટા તમે મને દેખાવા જોઈએ અને આ બીએચ જોશી ભીડભંજન થી છે સર તમારો વિડીયો ઓન કરો મને ખાલી કહી દો તમારું નામ કાજલ બેન જાપડા હા સરસ નેક્સ્ટ ક્યાં છે તમારી ચલો આ બીએચ જોશી છે મને તમારું નામ કેજો તમારો વિડીયો ઓન કરો એટલે મને ખ્યાલ આવે ચલો હવે અહીંયા છે અ હાઉસ અ બેન્ચ અ ટીચર પછી છે અ ચેર એન્ડ અ હોર્સ આમાં શું હાઈલાઈટ કરેલું જોવો જોઈએ એચ છે આમાં તો અહીંયા આપણે શું લખશું એચ લખશું બરાબર આવો સરસ મજાનો ચાલો એચ લખો જોઈએ બેટા જેનિશભાઈ સરસ લખો આવી રીતે લખો ચાલો ચલો ત્યાર પછી છે અ પીકોક અ ડોન્કી અ મંકી એન્ડ રાઈડ આમાં શું હાઇલાઇટ થાય છે કોણ કહેશે મને આમાં હાઇલાઇટ શું થાય છે કે થાય છે હાઇલાઇટ કે બોલો તો ખરા બેટા એ દેખાય છે ને તમારે કઈ કામ હોય ને તો જ માઈક ઓન કરજો તમારા ઘર નો અવાજ આવે છે તમારે કઈ કામ હોય ને તો માઈક ઓન કરજો તો હું આન્સર આપીશ અમસ્તા માઈક ઓન નહીં રાખતા મને તમારા ઘર નો અવાજ આવે ચલો અહીંયા કે લખી નાખ્યું હવે અહીંયા છે અ રેડ અ કાર અ ક્લાસરૂમ એન એરોપ્લેન એન્ડ અ કાર્ડ આમાં હાઇલાઇટ શું થાય છે જોવો જોઈએ આર છે બધે આર તો અહીંયા આપણે શું લખવાનું આર લખવાનું ચલો આવો આર લખી નાખો જોઈએ સરસ હા બેટા કે લખેલો છે સરસ જોયું હો મેં હવે આર લખી નાખો Thank you.
टीचर बोलो बेटा मार बुक ना थी ये भी बुक ना थी तो वे सूट है बीचू तो कहीं ना था खाली जो लेक्चर हो ना अटेंड करो टीचर आओ हा बेटा सरस करो हा बेटा सरस चलो अहीं एक बे वाक्य लखवाना छे सरस जे आपणे लखी नाखीए चलो त्यार पछी छे सेकंड सेंटेंस अहीं आपणे लखशुं टीचर टीचर मैं लखी ने टीचर आम टीचर मैं सरस लखू पण मैं लखी नाखी हा बेटा मैं જોયું પણ જે છે ને વર્ડ હોય ને એની વચ્ચે સ્પેસ મૂકવાની જો મે મૂકી છે સ્પેસ તો તમે લખ્યું હોય ને સરસ લાગે જો અહીંયા છે એક એક વર્ડ વચ્ચે સ્પેસ હોવી જોઈએ તમારી એક ફિંગર સમાય ને એક જ ફિંગર એટલી સ્પેસ હોવી જોઈએ તમારી ફિંગર હો જો આ કેવું છૂટું લાગે છે સરસ તમારું ભેગું લાગે છે એવું ભેગું ન લાગવું જોઈએ સરસ લાગવું જોઈએ નો સમાય ને તો અહીં નીચે લખી નાખવાનું પણ ભેગું ભેગું નહીં લખતા હો ને છૂટું લખજો चलो आ लखाई गयु दिस इज माय क्लासरूम लखी लियो निरात टीचर मैं लखी नहीं को वेरी गुड E
टीचर सोनल बाबर लखी नाखो जाओ सोनल बाबरिया एक मिनट हो हां बताओ जो ये सरकू हां बराबर सरस लखेलो छे मस्त लखेलो छे काजल बेन तुम रफ नोट में लख्यो बेटा बताओ जो ये हाँ, ओके सरस चल बराबर चलो पची छे नीचे आवी जाजो पेज नंबर 23 ऊपर आ तो आपड़ी एक्टिविटी छे जे तमे स्कूले आवशो त्यारे त्यारे जोशो बराबर सरस एक्टिविटी छे पण त्यारे जोशो चलो हवे आवी जाजो एक्टिविटी 12 ऊपर चलो एक्टिविटी 12 छे जोड़ी में काम करो नीचे ना शब्दों वाचो और तेना जेवा अन्य शब्दों शोधो बहुत सरस छे तुम्हारा शिक्षक ने मदद थी आ वाक्य वाचो और तेनो प्रत्येक मूळाक्षर ओळखीने बोलो जो अहीं शू छे अहीं वचाई छे पेज नंबर 23 ऊपर आवी गया तमे पहला ए करेलो छे अने गुजराती में प ल एवुं लखेलुं छे ए प ल छे વચાય છે બધાને ચાલો હવે આ છે કોણ રીડ કરવાનું છે 1 બાય 1 કોણ રીડ કરશે ચાલો જેની પાસે ટેક્સ્ટ બુક ન હોય ને આ ટેક્સ્ટ બુક મોટી કરી નાખી સ્ક્રીન ઉપર દેખાય છે તમને ચાલો કોણ આ એપલ છે પછી 1 છે પછી 8 લે પછી છે બી કણ બીજ જોયું હવે આ કોણ રીડ કરશે सरस छे वर्ड्स चलो बोलो जो ये टीचर हाँ बेटा बोलो टीचर हाँ बोलो इवन है इवन छे बोले सु बोले बेटा टीचर छे हाँ इवन टीचर मस्तू करवाने हैं आ रीड करवाने छे बेटा जो हूँ बताऊँ छु ना तुमने जे ए वाचो टीचर टीचर हाँ बेटा बोलो मानसी छे मानसी बराबर मानसी चलो पची नेक्स्ट टीचर गोल लाखों करवाने वैसे हैं वह टीचर हाँ सु क्यों छो बेटा बिलाड़ी छे आई बिलाड़ी छे आ पार्थ भाई सु क्यों छे पार्थ भाई बाबरिया ने बेन बेटी छे बाजू माँ सु क्यों छे बोलो बेटा टीचर है मस्त काम कर रहे हो गोल ड्रावन करवाना है इमा काई नहीं करवाना बेटा खाली वाचवानु छे हूं बचाऊ छु तुमने एम खाली वाचवानु छे बीजू काई लखवानु नथी चलो हां जेनिस भाई चलो आगर वाचो જોઈએ બિલાડી પછી टीचर हां सरस डिसेंबर પછી નેક્સ્ટ चलो काजल बेन ने आवड़े तो ई वाचे पार्थ भाई ने आवड़े तो ई वाचे वाचो જોઈએ टीचर इंग्लिश छे सरस चलो इंग्लिश पची नेक्स्ट टीचर इतिहास सरस इतिहास पची जिग्नेश टीचर जिग्नेश आई जिग्नेश पची नेक्स्ट टीचर हाँ जी हाँ टीचर हाँ पूछिए
જીવન બેટા સરસ જીવન પછી બાજુમાં જેલ જેલ ટીચર જેલ જલ વાત છે ને જલ બરાબર પીતાંબર છે શું છે બોલો નેક્સ્ટ દીપિકા ટીચર દીપિકા વેરી ગુડ દીપિકા પછી નેક્સ્ટ આપણ આરાર પછી ચપટી ચપટી હા સરસ ટીચર કપટી 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 હા પછી જુરા ગુડ ટીચર લીઓ લીઓ માનવ પછી પવન હોય ને ઈ વાયરો બરાબર ચલો હવે શું કરવાનું છે શબ્દ તમારે જાતે શીખવાના છે ચલો પાંચ મિનિટ સાંભળી લ્યો હવે કોઈ પોતાનું માઇક મ્યુટ નહીં કરે બરાબર અનમ્યુટ નહીં કરતા હવે શું કરવાનું છે આ આપણે વર્ડ્સ જોયા એપલ જલ કેળું કેરી ઓપરેશન આવા બધા વર્ડ્સ આટલા આપણને આપેલા છે બીજા તમારે જાતે શોધવાના છે આવડશે ને યાદ કરવાનું અને જાતે બનાવવાના પછી તમારે છે એવા 10 વર્ડ લખી અને સ્કૂલના નંબર ઉપર ફોટો મોકલવાનો છે બરાબર છે હા બોલો બોલો બેટા ટીચર અમને કરાવો તમારે જાતે કરવાનું હવે જો આ અન્ય શબ્દ તમારે શોધવાના છે બેટા આટલા કરાવ્યા ને હવે તમારે જાતે બનાવવાના તો તમને કઈક આવડું કહેવાય ને બરાબર ચલો પછી છે આ વર્ડ્સ વાંચવાના છે આ હું વાંચું છું કારણ કે થોડાક અઘરા છે આ છે હિમાલય દિલ્હી કુતુબ મિનાર જામનગર તારાપુર તાપી ફતેશ્વર પાવાગઢ પછી છે શેત્રુંજય નર્મદા મહીસાગર સુરેન્દ્રનગર સાપુતારા લુણાવાડા એન્ડ ઝૂ બરાબર હવે આજનું તમારું જે હોમવર્ક છે એ છે આ બધા જે વર્ડ્સ છે એક્ટિવિટી 10 ના જો હું તમને રાઇટ કરી દઉં છું આ તમારું હોમવર્ક છે બરાબર કરવાનું છે ફરજિયાત આ બધા વર્ડ્સ લખવાના છે જો આ બોક્સ કરી દઉં છું દેખાણું આ વર્ડ્સ એમાં લખવાના છે રફ બુકમાં ટીચર હા બેટા રફ બુકમાં 4 લાઇન ની બુક હોય તો 4 લાઇન માં લખજો નહીં તો રફ બુક માં લખજો બરાબર છે કેટલી વાર લખવાના છે લખી હા બેટા રફ બુક માં તમારું હોમવર્ક કરવાનું છે તમે જેમાં લખો એમાં બરાબર કરવાનું છે એ ફરજિયાત છે કેટલી વાર લખવાના છે બે વાર સરસ ચાલો પેજ નંબર કેટલા છે જોઈ લ્યો 22 બરાબર હું લખ દે મારો આ ત્યાર પછી છે મોઢું બંધ મેડમ
મેડમ મેડમ પછી કરો પહેલા હું સમજાવું છું ને સમજી લ્યો એકે એનું માઈક નહીં કરતા અનમ્યુ પહેલા હોમવર્ક સમજાવું છું એ તો સમજી લ્યો સતત બોલો છો મેડમ મેડમ એટલે શું પેજ નંબર 22 નું હોમવર્ક સમજાઈ ગયું બે વાર એ રાઈટ કરવાનું છે બરાબર સ્કૂલે જ્યારે બુક સેટ ચેક કરવા આવે ને ત્યારે આ બુકે મોકલજો હું ચેક કરીશ બધું ત્યાર પછી છે એક્ટિવિટી 12 આપણે જોયા ને આવા વર્ડ્સ આ તો એકવાર લખવાના જ છે પણ તમારે જાતે કેટલા વર્ડ બનાવવાના છે 10 વર્ડ છે એ તમારે જાતે લખવાના છે જાતે બનાવવાના છે કેવા વર્ડ્સ તો આપણને આપેલા છે જો અહીંયા કે જેમાં એક આલ્ફાબેટ હોય અને બીજા બધા ગુજરાતીના વર્ડ હોય એવી રીતે બરાબર અને આ આ કેટલી વાર લખવાનું છે એક વાર બરાબર ચાલો આ તમારું હોમવર્ક છે પેજ નંબર 22 અને 23 ઉપરનું આજે આપણે આટલું શીખ્યા બરાબર આમાં કોઈને કઈ ક્વેરી તો હવે બોલો નેક્સ્ટ લેક્ચરમાં પેજ નંબર 24 કરશું એક્ટિવિટી 13 બરાબર યાદ રાખજો જમ્બો મીટ્સ મોન્ટી ટીચર નેક્સ્ટ લેવલ બોલો હવે ટીચર લેક્ચર ક્યાં આવશે શું કહો છો બીજો લેક્ચર ક્યારે આવશે બીજો લેક્ચર તમારો આજે કયો વાર છે શુક્રવાર છે ને હા 10 તારીખ છે 10 તારીખ છે તો ખબર છે તમારા ટાઈમ ટેબલ માં હશે બેટા બીજો લેક્ચર ક્યારે આવશે ને યો હા ટીચર ઓકે ચાલો બીજા કોઈને કઈ કામ છે હવે ના ટીચર બાય ઓકે ચાલો લેક્ચર એન્ડ કરું છું બાય ટીચર પરમાર વિવેકભાઈ કેમ લેટ આવ્યા આટલા ક્યાં હતા અત્યારે હે બોલો તમારો અવાજ નથી આવતો બેટા અહીંયાથી છો કે સંતોષ પાર્ક થી છો સંતોષ પાર્ક ભણો છો બેટા આન્સર તો આપો બેટા ચલો અત્યારે છે લેક્ચર એન્ડ થઈ ગયો છે બરાબર તમે લેટ બાય બેટા હવે આવતીકાલે રેકોર્ડિંગ જોઈ લેજો ને લેક્ચર નું ટીચર ટીચર તમે પીડીએફ મોકલશો કે લેસન મોકલશો બેટા હોમવર્ક માં આમાં પીડીએફ હું તમને સેની મોકલું બોલો આપણે આમાં કઈ કર્યું છે ખાલી સમજ્યા છે આપણે તો પીડીએફ શું કરતો કયો જોઈ તમારી પાસે ટેક્સ્ટ બુક તો છે બીજા નંબર માં કે આપણે કઈ કર્યું નથી અત્યારે ખાલી મેં તમને સમજાવી આ બે વસ્તુ અને મારી સામે તમે બધાય લખી નાખ્યું બરાબર હવે શું કરવાની પીડીએફ ને બોલો અને બીજી વસ્તુ કે આવતીકાલે ટોટલી રેકોર્ડિંગ અત્યારે જે લેક્ચર લીધો એ આવી જશે આવતીકાલે હવે તમારે કઈ મટીરીયલ ની જરૂર પડે બેટા અને આ છે ઈ જોઈ બોલો બોલો 10 વાર જાતે લખવાનું ને આ જાતે લખવાનું સમજાયું જો અહીંયા 10 વર્ડ લખવાના છે 10 વાર નથી લખવાના આના જેવા 10 શબ્દ બીજા શોધવાના છે અને પછી લખવાના છે બરાબર ચાલો ટીચર અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ઇંગ્લિશ ગુજરાતી બે છે આના જેવા એક્ઝામ્પલ મેં તમને આપ્યું બેટા ઇંગ્લિશ ને ગુજરાતી બે આવવા જોઈએ એમ બાય ટીચર હા બાય ચાલો હવે કોઈ નથી ને બાય બેટા હવે કોઈ કઈ ક્વેશ્ચન નથી ને તો લેક્ચર એન્ડ કરું ના ના